ભૂમિઓ પરથી સમગ્ર ગુજરાતભરમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ થઈ રહ્યો છે. મહાત્મા ગાંધીએ છેવાડાનો માંડવી દરિદ્ર નારાયણની સેવા એ ઈશ્વરની સેવા છે, અને દરિદ્ર નારાયણ એનો વિચાર જે રાજ્ય નહીં કરે, સત્તા નહીં કરે, ત્યાં સુધી દેશ પ્રગતિ કરવાનું નથી. આ વાતને ધ્યાનમાં લઈ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી દર વર્ષે, એટલે છેલ્લા 10 વર્ષ પતી ગયા, આ 11મો ગરીબ કલ્યાણ મેળો આજે શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 125 કરોડ લોકોને સરકાર દ્વારા નાની મોટી યોજનાનો લાભ આ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા આપવામાં આવ્યો છે. લગભગ 24,000 કરોડ રૂપિયાનો લાભ ગરીબોના ઉત્થાન માટે આ રાજ્યની સરકારે આપ્યો છે. અમારી સરકાર ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, શોષિતોની સરકાર છે, ગામડાઓની સરકાર છે, અને ગરીબો માટે આ રાજ્ય સરકાર એના ઉત્થાન માટે કટિબદ્ધ થઈ અને આ રાજ્યની સરકાર કામ કરી રહી છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં ગરીબી હટાવના માત્ર નારા દેવામાં આવ્યા, ગરીબી હટાવ, ગરીબ હચોડો હટી ગયો, પણ ગરીબી હટી નહીં. કારણ કે ગરીબો માટે કામ કરવાની માનસિકતા એ લોકોની હતી નહીં. ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર આ દેશને ખોતરતા થયા, અને ભ્રષ્ટાચારને કારણે એ કોંગ્રેસના શાસનમાં ગરીબોનું શોષણ વધતું ગયું, અમીરો અને ગરીબી વચ્ચેની ખાઈ કાયમ મોટી થતી ગઈ. અને ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને દેશમાં ગરીબોને પ્રાધાન્ય આપીને અનેકવિધ યોજનાઓ દ્વારા આ દેશના ગરીબોના કલ્યાણ માટે સરકાર કામ કરી રહી છે. આપણે બધાને ખબર છે ઉજ્જવલા યોજના, દેશના ચૂલા કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના લોકો સંસદ સભ્યોને પચી કૂપનો આપીને દેશના ચૂલાઓ આપવામાં આવતા હતા. નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો કે મારી ગરીબ બહેનો, ગામડાની બહેનો, એ પણ શહેરની બહેનોની જેમ ગેસ ઉપર રસોઈ કરે, આંખમાં ધુમાડા ના જાય, ફેફસા ધુમાડાથી ભરી ના જાય, બહેનોની આંખો બગડે, ફેફસા બગડે, આ ગરીબીમાંથી બહાર કાઢવા માટે બહેનોને ગેસના ચૂલા આપવા, અને 5-25 નહીં, 9 કૂપન વધારાની રાહુલ ગાંધીએ વાત કરી હતી, નહીં 5 કરોડ ગરીબ બહેનોને 5 વર્ષમાં ગેસના ચૂલા આપીને ધુમાડામાંથી બહેનોને મુક્ત કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું, ગરીબો માટે કહ્યું, 5 કરોડ લોકોને ગેસના ચૂલા આપ્યા. અને આજે આ રાજ્ય સરકારે પણ નક્કી કર્યું છે કે જે બહેનો વધુ ગરીબ છે, અંત્યોદય કાર્ડ ધરાવે છે, તેવી ગુજરાતની લગભગ 2.25 લાખ બહેનો કુટુંબો એને ગેસના ચૂલા તો મળ્યા, પણ સારી રસોઈ બનાવી શકે એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળામાં 2.25 લાખ પ્રેશર કુકર આ બહેનોને આપવામાં આવશે, આજથી આપવામાં આવશે. અને બહેનો રસોઈ ઝડપથી કરે, સ્વાદિષ્ટ રસોઈ બને, ઈંધણ ઓછું વપરાય, ઈંધણની બચત થાય, પર્યાવરણની બચત થાય, પર્યાવરણ સુધરે, અને સાથે સાથે શહેરોની બહેનોની જેમ
ઝડપથી રસોઈ બનાવીને જીવનના બીજા કામોમાં આ બેનો સમય આપી શકે. એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળાઓમાં સમગ્ર ગુજરાતમાં 2.25 લાખ અંત્યોદય લોકોને પ્રેશર કુકર આ ગરીબ કલ્યાણના મેળાના માધ્યમથી આપવામાં આવશે. અમે જયારે આ નિર્ણય કર્યો ત્યારે કોંગ્રેસના લોકો ટીકા કરતા હતા, કાં તો જસદણની ચૂંટણી આવે છે એટલા માટે આપવાની વાત કરે છે. તો જસદણની ચૂંટણીના મતદાન પહેલા આપ્યો હતો, જસદણની પરિણામો પણ આવી ગયા છે, અને ગરીબ કલ્યાણ મેળામાં આખી યોજના બનાવીને ખાલી જસદણના મતદારોને ગુજરાત ભરના ગરીબ લોકોને આ આપવાનો નિર્ણય, આ અમારો રાજકીય નિર્ણય નથી. કોંગ્રેસે હંમેશા રાજકીય ચશ્માઓ પહેરી અને આ દેશમાં રાજકીય રીતે વોટ બેંકની રાજનીતિની મતો માટે કાયમ ચિંતા કરી છે. અમે વાસ્તવમાં સત્તા નહીં પણ સેવાના સાધન તરીકે આ વાત લઈને લોકો વચ્ચે હંમેશા રહ્યા છીએ. ગરીબી બેકારી ભ્રષ્ટાચારની વાત છે, કોંગ્રેસના લોકોને કારણે ભ્રષ્ટાચાર આ દેશમાં લોકોમાં વ્યાપક પ્રમાણમાં કોંગ્રેસના કારણે ફેલાણો. યુપીએની 10 વર્ષની દિલ્હીની સોનિયા ગાંધીના ઇશારે ચાલતી મનમોહન સિંહની સરકારમાં કૌભાંડો ઉપર કૌભાંડો કરીને લાખો કરોડોના કૌભાંડો આ કોંગ્રેસના લોકોએ કર્યા હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચાર સામેની સીધી લડાઈ હશે, અને એટલા માટે અનેકવિધ પગલાઓ જેમ કે કાયદાઓ બદલવા, પેટ્રોલ પંપો ઉપરના લાયસન્સો રદ કર્યા, ધક્કા ખાવા ન પડે, પૈસા આપવા ન પડે, લાયસન્સ પ્રથાને જ રદ કરી નાખી. ગઈકાલે અમે નિર્ણય કર્યો છે કે દર વર્ષે 100 પેકના લાયસન્સ મુજબ 100 પેકના લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવા જવા પડે. કાલથી જ નિર્ણય કર્યો છે કે એક વખત લાયસન્સ જીવનમાં લેવાનું, એ લાયસન્સ વેપારીઓને આ જીવન કામ લાગે. હવે રિન્યુ કરાવવા જવાનું નહીં, લાઈનમાં ઉભા રહેવાનું નહીં, ધક્કા ખાવાના નહીં. આ પ્રકારનો ગઈકાલે પણ નિર્ણય કર્યો. અમે નિર્ણય કર્યો કે હોટલ વાળાઓને પોલીસના લાયસન્સ લેવા જવા પડે છે, એ પોલીસના લાયસન્સમાંથી હોટલોને મુક્ત કરીને એમાંથી પણ એ લોકોને બહાર કાઢીને ધક્કા ખાવા ન પડે, પૈસા દેવા ન પડે, એ પ્રકારના નિર્ણયો કરતા જાય છે. એનેમાં પણ ગરબડો ચાલતી હતી, બધાને ખબર છે. કોંગ્રેસના લોકો હાઈકોર્ટમાં ગયા છે, કોંગ્રેસની 2 જિલ્લા પંચાયતના પ્રમુખો કે સરકાર અમારી સત્તા લઈ લે છે. અરે ભાઈ, કોંગ્રેસના લોકો ગઈકાલે ઉપવાસના નાટક કર્યા છે. મારો એને સીધો સવાલ છે કે તમારામાં ભ્રષ્ટાચાર સામેની પ્રમાણિકતા હોય, જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર ચાલતા હતા, એને દુનિયા આખી જાણે છે, તમારા પ્રમુખો સેના માટે કોર્ટમાં ગયા છે? ભ્રષ્ટાચાર ચાલુ રાખવા માટે કોર્ટમાં ગયા છે? કે આ સરકારનો નિર્ણય ખોટો છે? અરે સરકારે પાવર આપ્યા હતા, તમને પાવર વાપરતા આવડ્યા નહીં, સરકારે પાવર પાછા ખેંચ્યા છે ભ્રષ્ટાચારની દુકાનો બંધ કરવા માટે. આ સરકાર કટિબદ્ધ છે અને હવે એને ઓનલાઈન થશે. જે એને 6-6 મહિનાથી પાસ થતી નહોતી, 180 દિવસ લાગતા હતા, હવે 18 દિવસમાં એને મળી જાય. એ પ્રકારની આ વ્યવસ્થા આ રાજ્યની ઈમાનદાર પ્રમાણિક સરકાર એ કરીને આગળ વધવા માંગે છે. નકશા પાસ કરાવવા, પ્લાન પાસ થાય એ પણ ઝડપી કેમ બને, એટલા માટે પણ અમે ઓનલાઈન નકશા પાસ કરવાની વ્યવસ્થા બનાવી છે. આ ગરીબ કલ્યાણ મેળા એ પણ ભ્રષ્ટાચાર ને બજેટિયાઓને નાબૂદ કરવા માટે છે. તમારા રાજમાં એક સીવણ સંચો લેવા જતી મારી બહેનોને 500-500 રૂપિયા દેવા પડતા હતા બજેટિયાઓને. તમારા જ રાજીવ ગાંધી કહેતા હતા કે હું રૂપિયો મોકલું છું અને 15 પૈસા પહોંચે છે, 85 પૈસા ખવાઈ જાય છે. અને ત્યારે તમે આ ઉપવાસના નાટક કરનારા હો, તમે ત્યારે રાજીવ ગાંધીના રાજીનામા લેવા કેમ પળમાં આવ્યા નહોતા અને અત્યારે નાટક કરો છો?
એને ખુલ્લામાં કીધું હતું કે 85 પૈસા ખવાઈ જાય છે, કોણ ખાઈ જતું હતું, કોણ વજડ્યા હતા. અમે આ પ્રથા બંધ કરી છે અને અમારા દલિત કલ્યાણ મેળામાં સીધા એક મંચ ઉપરથી આજે આ વર્ષમાં પોરબંદર એકલા જિલ્લામાં 12.5 કરોડ રૂપિયાના સાધનો સહાયો ખુલ્લામાં બજેટ્યા વગર જાહેરમાં આપીને આ બજેટ્યા મુક્ત વ્યવસ્થા અમે કરી છે. અને તમે મોઢામાં ભ્રષ્ટાચારની વાત શોભતી નથી, આખો દેશ જાણે છે કે ભ્રષ્ટાચાર એક ઉપરથી સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી એ પણ નેશનલ હેરાલ્ડના કેમ્પમાં કેસમાં જામીન ઉપર છે. અને ભ્રષ્ટાચારના કૌભાંડો તમારા શાસનમાં જે બન્યા છે અને તમે ભ્રષ્ટાચારની વાત કરો છો, અરે ગુજરાતમાં તમારા ધારાસભ્ય ધ્રાંગધ્રાના ધારાસભ્ય કોંગ્રેસના કોર્ટ જામીન નથી આપતી, 40 લાખ રૂપિયા ટકટકાવ્યા હતા અને તમે આજે જેલમાં છો, તમને જામીન તમારા ધારાસભ્યને મળતા નથી અને તમે ભ્રષ્ટાચારની વાત કરવા નીકળ્યા છો. શરમ કરો, લોકો હવે બધું સમજે છે. ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણના મેળા મારફતે આ રાજ્યની સરકારે નક્કી કર્યું છે કે જે વંશ પરંપરાગત જે બિઝનેસ છે, કડિયા લોકો કડિયા કામ કરતા હોય, ધોબી લોકો ધોબીનું કામ કરતા હોય, દરજી લોકો સિલાઈ કામ કરતા હોય, લુહાર લોકો લોખંડનું કામ કરતા હોય, સુતાર લોકો લાકડાના કામ કરતા હોય, પરંતુ દુનિયા આજે જે રીતે આગળ વધી રહી છે, ગરીબ સુતાર લુહાર દરજી ધોબી જે બધા વંશ પરંપરાગત કામો કરે છે એને આધુનિક સાધન આ ગરીબ કલ્યાણમાં આપવા, મેળામાં આપવા એ સરકારે નક્કી કર્યું છે. પેલા 5,000 રૂપિયાની કીટ આપવામાં આવતી, આ વખતે સરકારે 25,000 રૂપિયા સુધીની કીટ આપવાનું નક્કી કર્યું છે અને વધુમાં વધુ લેટેસ્ટ સાધનો આપી સારામાં સારું કામ કરતા થાય. નરેન્દ્રભાઈ કહે છે કે દેશના ખેડૂતોની આવક બમણી બને, અમે એમ કહે છે દેશના બધા વર્ગોની આવક, ગુજરાતના બધા વર્ગોની આવક બમણી થાય એ માટેના ઝડપથી કામ કરી શકે, પ્રિસિશન વર્ક કરી શકે, ચીવટવાળું વર્ક થઈ શકે, એટલા માટે એ પ્રકારના સાધનો આપીને બધાની આવક બમણી થાય. મહિને 10,000 કમાતો હોય 20,000 કમાય, 6,000 કમાતો હોય 12,000 કમાય, બેનો સખી મંડળો દ્વારા પોતાની આવક કરે, બેનો પશુપાલન દ્વારા પોતાની આવક વધારે, બેનો જરીના કામથી માંડીને સિલાઈના કામ કરે, આ પ્રકારે દરેકની આવક બમણી થાય એ દિશામાં રાજ્યની સરકાર નવી નવી યોજનાઓ દ્વારા ગરીબોના ખાલી અમારે તમારી આંગળી પકડવી છે, તમને તક આપવી છે, તમને એ પ્રકારના સાધનો આપવા છે કે જેથી કરીને તમે તમારા પુરુષાર્થથી મહેનત કરીને તમારા હકનું તમને આપવું છે. અમે તમને આપીને ઉપકાર કરતા નથી, તમને તમારા હકનું આપવું છે અને એ આપીને આ ગુજરાતનો છેવાડાનો ગરીબ અંત્યોદય એનો આપણે ઉદ્ધાર કરવાનો છે અને સર્વ સુખી તો સુખી આપણે એ મંત્ર બનાવીને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આજે પાણી પુરવઠાની યોજના એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં આ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા માટે તમે લોકો આંખ અડા કાન કરીને બેઠા હતા, વર્ષો સુધી તમારી સરકારો ચાલી હતી અને સૌરાષ્ટ્રની મારી બહેનો બબે બેડા પાણી માટે બાર બાર ગાઉ વલખા મારતી હતી. આ નર્મદાના પાણી જે અત્યારે કરોડો લીટર પાણી સૌરાષ્ટ્રના 4,500 ગામડાઓમાં પહોંચાડી છીએ, આ નર્મદાના પાણી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પહોંચાડીએ છીએ. તમે 1960માં નર્મદાનું નહેરુના હાથે ખાતમુહૂર્ત કરાવ્યું હતું અને વર્ષો સુધી આ નર્મદાની યોજનાને ઘોંચમાં નાખીને વર્ષો સુધી હજારો ક્યુસેક લાખો ક્યુસેક પાણી દરિયામાં વયા ગયા
અહીંયા સૌરાષ્ટ્ર અને કચ્છ ની મારી બહેનો પાણી માટે વલખા મારતી હતી. આ પાપ તમે કર્યા છે અને તમે વાતો કરો છો. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભાઈના આ સૌની યોજના, આ પાણી પુરવઠાનું નેટવર્ક, નર્મદા ડેમ પૂરો કરવો, ડેમના દરવાજા બંધ કરવા, મનમોહનસિંહ ની સરકારમાં તમે લોકોએ 7-7-8-8 વર્ષ સુધી ડેમના દરવાજા નાખવાની મંજૂરી ના આપી અને પાણી બધા દરિયામાં વયા ગયા. આનો જવાબ ગુજરાતની જનતાને આપો. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નર્મદાનું ટીપું ટીપું પાણી 700-700 કિલોમીટર દૂર પહોંચાડીને ગુજરાતની પ્રજા પાણી માટે કલવળે નહીં, પૂરતું પાણી મળી રહે, પીવાનું પાણી, ખેતીનું પાણી, ઉદ્યોગોને પાણી, આ રાજ્યની સરકાર આપવા કટિબદ્ધ છે. અને આજે આ વરસ જયારે વરસાદ ઓછો પડ્યો છે, પાણીની તકલીફ ની ચિંતા છે આપણે, અને ત્યારે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું છે કે માર્ચ સુધીમાં કામ પૂરું કરવાનું છે. લગભગ 119 કરોડ નું કામ છે, ટૂંકા ગાળામાં પૂરું કરવાનું છે. અને મારી પોરબંદરની જનતાને આ કામ પૂરું થાય એટલે ખરા ઉનાળામાં એપ્રિલ મે જૂન જુલાઈ આ નર્મદાનું પાણી મળી રહે. અને હું પોરબંદરની જનતાને ખાતરી આપવા આવ્યો છું, ચિંતા કરતા નહીં, સરકારમાં પાણી છે અને હું પણ રૂપાણી છું. અને ત્યારે મારી જનતા પાણી વગર કળવળે નહીં એની જવાબદારી મારી છે અને પાણી પૂરું પાડીશું, એમાં કોઈને ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભાઈઓ બહેનો, રાજ્ય સરકારે પણ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે દરિયાના ખારા પાણીને મીઠા કરવા. દરિયો ખૂટે નહીં કોઈ દિવસ, એમ કહેવત છે કે દરિયો ન ખૂટે. તો દરિયો આટલો બધો સૌરાષ્ટ્રના કિનારે છે, તો આ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. હવે નવા આધુનિક સાધનો આવી ગયા છે, ઇઝરાયલથી માંડીને અમેરિકામાં આનો ઉપયોગ થાય છે, તો ગુજરાતમાં કેમ ન થાય? અને આ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે, ટેન્ડરો બહાર પડી ગયા છે. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં જોડિયા, દ્વારકા, પોરબંદર, વેરાવળ, ભાવનગર અને ત્યાં આગળ દક્ષિણ ગુજરાતમાં દહેજ, આ બધી જગ્યાએ આવા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. એના ટેન્ડર બહાર પાડી દીધા છે. અને દરરોજ પોરબંદરમાં 2 કરોડ લીટર પાણી, આ દરિયાનું ખારું પાણી મીઠું કરવાનું છે. જોડિયામાં દરરોજનું 10 કરોડ લીટર પાણી, એ ખારું પાણી મીઠું થશે. અને મને ખબર છે કે મારી સૌરાષ્ટ્રની જનતા પાણીદાર છે. એક વખત એને પાણી ને વીજળી બરોબર આપીએ તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં સમાયેલી છે. અને રાજ્ય સરકારનો ફેસલો કે સૌરાષ્ટ્ર અને ગુજરાત પાણીના દુકાળમાંથી ભૂતકાળ બનાવી દેવો છે, નવી પેઢીને દુકાળ એના પડછાયા પણ ન પડે એ દિશામાં રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. અને આ ડિસેલિનેશન પ્લાન્ટો દ્વારા 2 વર્ષમાં આ પ્લાન્ટો લાગી જાય અને આવનારા દિવસોમાં કદાચ મેઘરાજા રિસાય તો દરિયાના પાણીને ખારા પાણીને મીઠા કરીને વાપરીશું અને આપત્તિને અવસરમાં બદલીને આ ગુજરાતની ખમીરવંતી જનતા આગળ વધે એ દિશાનો પણ નિર્ણય છે. મને જણાવતા આનંદ થાય છે કે પોરબંદરમાં પણ 2 કરોડ લીટર પ્લાન્ટનું ટેન્ડર બહાર પડી ગયું છે અને આપણે ટૂંક સમયમાં આ પોરબંદરના દરિયાના ખારા પાણીને મીઠા બનાવીને આગળ વધવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, આ રાજ્ય સરકાર ગરીબોને સસ્તી દવા મળે એટલે અમૃતમ અને વાત્સલ્ય યોજના બનાવી છે. 3 લાખ રૂપિયા સુધીના તમારા ઓપરેશનના ખર્ચ આ રાજ્ય સરકાર કરી રહી છે મા અમૃતમ અને વાત્સલ્ય દ્વારા. 50 લાખ કુટુંબોને એના કાર્ડ આપવામાં આવ્યા છે. અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન ભારત 3 લાખના 5 લાખ કરી દીધા છે કે 5 લાખ સુધીનો ખર્ચો હોય તો હાથ લાંબો ન કરવો પડે, તમારો આધાર સરકાર બનશે.
ભાઈ સાહેબ કોઈને કરવા ન પડે કે ભાઈ મારા બાપુજી બીમાર છે, મારો દીકરો બીમાર છે, મારી માં બીમાર છે, પૈસા નથી, ઓપરેશન કરાવવું છે, તો આ રાજ્યની સરકાર 3 લાખ અને 5 લાખ રૂપિયા તમારા ઓપરેશન માટે આપશે. રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે કે જ્યારે 2022 આઝાદીના 75 વર્ષ પૂરા થશે, 2022 માં કોઈ માણસ છત વગરનો ન રહે. ગરીબ માણસ ને માથે છત હોય, રોટલો ને ઓટલો, આ બંનેની ચિંતા સરકાર કરી રહી છે. અને 2022 સુધીમાં બધાને પોતાનું ઘર હોય, ગરીબ લોકો પણ પોતાના ઘરમાં રહે અને એક સમાન ભેર જીવે, એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે. ખાલી ઘરમાં કોંગ્રેસના લોકોએ ભૂતકાળમાં ઘરના ઘરના નામે ખોટા ફોર્મ બાંધ્યા હતા, લોકોની સાથે છેતરપિંડી કરી હતી, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે સાચા અર્થમાં લાખો લોકોને પોતાના ઘર બનાવવા માટેના યોજનાઓ બનાવીને અનેક લોકો, જેમ હમણાં સાફલ્ય ગાથામાં રાણાવાઓના પરમાર ભાઈએ વાત કરી કે હવે મારું ઘરનું ઘર બની ગયું છે, આ પ્રકારની વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. અને ખાલી ઘર નહીં, ઘર અને કેને ફરીમાં નળ, એને પાણી પણ મળે, એને ગેસનો ચૂલો પણ મળે, એને શૌચાલય પણ મળે, આ બધું કરીને આખું ઘર એનું વસાઈ જાય, એ દિશામાં સરકારે પ્રયત્નો કર્યા છે. ત્યારે હું એમ માનું છું સાચા અર્થમાં ગરીબોની ચિંતા આ સરકાર કરી રહી છે. ગરીબોની પહેલી બનીને અમે તમારી પાસે આવ્યા છીએ. આજે આ બધા સ્ટોલ લાગ્યા છે, આ કાર્યક્રમ પતે એટલે બધા સ્ટોલ ઉપરથી બધા લોકોને પોતાની સહાયતા મળી જશે. વચમાં કોઈ વચેટ્યો નહીં, કોઈને એક પૈસા દેવાના નહીં, અને સૌને પોતાના સાધનો મળી જાય, એને ટેકો મળે, આધાર મળે, અને તમે તમારો જીવનનો નિર્વાહ આગળ ચલાવો. અમે નક્કી કર્યું છે અયોધ્યા મે રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, મહેંગાઈ પે લગામ, ઓર હટા દો ભ્રષ્ટાચારી બદનામ. આ પ્રકારે વ્યવસ્થા બનાવીને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, જ્ઞાતિ જાતિ ધર્મ પ્રાંત ભાષા આ બધાથી ઉપર ઉઠીને આપણે સૌ ભારત માતાના સંતાનો બની અને બા ભારત માતા પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે, એ જ અપેક્ષા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા દરેક સમાજના લોકોએ અમારું સન્માન કર્યું છે, મને ચોક્કસ વિશ્વાસ છે આ તમારું સન્માન અમને શક્તિ આપશે, તમારું આ સન્માન અમને સારા કામ કરવાની પ્રેરણા આપશે. એવા શુભ ભાવ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.